કૃષ્ણ અને રાધાની મારે થોડી વાત કરવી છે. એટલે આમ તો નરસિંહ મહેતા આપણા આદિકવિ, ત્યારથી લઈને આજે 2020માં લખતા બધા કવિઓને કૃષ્ણ અને રાધા કોઈ પણ રીતે ટચ થતા હોય છે. પણ આજે 2020માં જો કૃષ્ણ હોય તો એ રાધાને શું કહે, એ ગીતની 2-3 પંક્તિઓ છે કે ચાલ ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા. ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા, ને હવે મળે તો સાથે રહો, હવે મળે તો સાથે રહો ને ગોકુળ હું ના છોડું, હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું, યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર ચોડું, ને તને તને સમયની સ્ક્રીન ઉપર મેં મોર પીછથી દોરી રાધા, તને સમયની સ્ક્રીન ઉપર મેં મોર પીછથી દોરી રાધા, ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા, ને ચક્ર ગદા કે 5 જન્યનો ભાર હવે નહીં ભાવે, ચક્ર ગદા કે 5 જન્યનો ભાર હવે નહીં ભાવે, હું ગિટાર લઈ બેસું દરિયે તું કોફી લઈ આવે, કે શંખ ચક્ર કે 5 જન્યનો ભાર હવે નહીં ભાવે, હું ગિટાર લઈ બેસું દરિયે તું કોફી લઈ આવે, હવે સાદગી સાદ કરે છે જ્ઞાન ઉપર એ મોરી રાધા, ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા, સદીઓથી જે ના કીધું એ હવે કહું છું સોરી રાધા. ગામ જાફરાબાદ એક નાનકડું દરિયાકાંઠાનું ગામ છે, ત્યાંથી હું નાનપણથી ત્યાં રહેતો અને મોટો થયો છું ત્યાં. એ પ્રદેશનું થોડી વાત કરું તો ત્યાંનું એક ગીત છે ખારો, કે ખારવાના ભાગમાં છે સુકેલી માછલીનું રણ, ખારવાના ભાગમાં છે સુકેલી માછલીનું રણ, ખારવાની ખોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ, ખારવાના ભાગમાં છે સુકેલી માછલીનું રણ, ખારવાની ખોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ, ને ખારવાની આંખ, ખારવાની આંખ કોઈ મરમેડી ટાપુની સોનેરી રેતીમાં ખૂપેલી હોળીનું ફરફરતું ફાટેલું શટ, ખારવાની આંખ કોઈ મરમેડી ટાપુની સોનેરી રેતીમાં ખૂપેલી હોળીનું ફરફરતું ફાટેલું શટ, એની કીકી તો ખારાબક સપનાની ભરતીને ઓટ ખમી કાળો થઈ ગયેલ કોઈ જગજૂનો ગઢ, ખારવાની આંખ કોઈ મરમેડી ટાપુની સોનેરી રેતીમાં ખૂંપેલી હોળીનું ફરફરતું ફાટેલું શટ, એની કીકી તો ખારાબક સપનાની ભરતીને ઓટ ખમી કાળો થઈ ગયેલ કોઈ જગજૂનો ગઢ, ને એના હાથ ઉપર ઉપસેલી દરિયાના મોજાશી ઊભીને આડી કરચલી, એના હાથ ઉપર ઉપસેલી દરિયાના મોજાશી ઊભીને આડી કરચલી, એની છાતીની ઝાડીમાં વર્ષોથી તરફડતી મરવા પડેલ એક માછલી, એના હાથ ઉપર ઉપસેલી દરિયાના મોજાશી ઊભીને આડી કરચલી, એની છાતીની ઝાડીમાં વર્ષોથી તરફડતી મરવા પડેલ એક માછલી, એને એકવાર દરિયાની દુનિયામાં ડૂબેલી જાત બહાર કાઢવાનું મન, ખારવાના ભાગમાં છે સુકેલી માછલીનું રણ, ખારવાની કોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ, ને ચાંચિયાનું વાણ, ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર, ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર, કોઈ મધદરિયે ડૂબેલી પેટીની અંદર ચહો સિક્કા પર ચોંટેલું ખૂન, ચાંચિયાનું વાણ એના સપનામાં આવીને ખેંચી લઈ જાય કશે દૂર, કોઈ મધદરિયે ડૂબેલી પેટીની અંદર જ્યાં સિક્કા પર ચોંટેલું ખૂન,
એવા સિક્કાના ઢગમાંથી સણસણતું બહાર આવી ખૂંચે ખચાક એક હાર્પૂન અને ખારવો તો થરથરતો જાગી ઉઠે ખારવો તો ધરધરતો થરથરતો જાગી ઉઠે ને તોય સંભળાતા સિક્કા ખણ ખણ ખારવાના ભાગમાં છે સુકેલી માછલીનું રણ ખારવાની ખોટ એક દરિયો પૂરે ને બીજી ખારવણ અને આમ તો ત્રીજી હું ગુજરાતી વાંચવાનો હતો પણ આપણે હિન્દુસ્તાની વાત થઈ તો હિન્દુસ્તાની કે કુછ શેર આપની હાજરી મેં દિલસાદ ઇશાદ હમીને છોડ કર સબ તહઝીબે બેબાક ચૂમા થા હમીને છોડ કર સબ તહઝીબે બેબાક ચૂમા થા કભી વો આગ ચૂમી થી કભી તાલાબ ચૂમા થા હમીને છોડ કર સબ તહઝીબે બેબાક ચૂમા થા કભી વો આગ ચૂમી થી કભી તાલાબ ચૂમા થા જરા આરામ સે કશે જરા આરામ સે હમ કહે રહે થે હા મગર ઉસને શેર હૈ કે જરા આરામ સે હમ કહે રહે થે હા મગર ઉસને બડી જલ્દી મેં રહે કે આખરી એક બાર ચૂમા થા જરા આરામ સે હમ કહે રહે થે હા મગર ઉસને બડી જલ્દી મેં રહે કે આખરી એક બાર ચૂમા થા વો ઇતના રો રહે થે હોઠ કા બોસા ન દે પાએ વો ઇતના રો રહે થે હોઠ કા બોસા ન દે પાએ કભી ઠોડી પે જા ઉલઝે કભી રુખસાર ચૂમા થા હમીને છોડ કર સબ તહઝીબે બેબાક ચૂમા થા કભી વો આગ ચૂમી થી કભી તાલાબ ચૂમા થા ઓર આખરી શેર હૈ કે અભી તક હોઠ કાલે હૈ તુમ્હારે ભી હમારે ભી અભી તક હોઠ કાલે હૈ તુમ્હારે ભી હમારે ભી હમારી તીરગી ને આપસી મહેતાબ ચૂમા થા અભી તક હોઠ કાલે હૈ તુમ્હારે ભી હમારે ભી હમારી તીરગી ને આપસી મહેતાબ ચૂમા થા થેન્ક યુ વાહ